નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે બહુલકના દાખલાઓ એટલે કે વર્ગ તમને વર્ગીકૃત માહિતી આપેલી હોય અને બહુલક કઈ રીતે લાવવો એવા બે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા હતા. હવે ખાસ આજે જે દાખલો ભણાવવાનો છે તમારા માટે આઈએમપી છે, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા વધારે પૂછાતા હોય છે. તો આજે આપણે બહુલકના ખૂટતી આવૃત્તિવાળા દાખલા ગણવાના છે, પરંતુ જે આવૃત્તિ હશે એક જ આવૃત્તિ નહીં આપેલી હોય, એક ખૂટતી આવૃત્તિ. કેટલા ખૂટતી આવૃત્તિવાળા? એક ખૂટતી આવૃત્તિવાળા દાખલા આજે આપણે ગણવાના છે. પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા ગણીશું. ચલો, એક ખૂટતી આવૃત્તિ રકમ તમને આપેલી છે, વર્ગ અને આવૃત્તિ. હવે મિત્રો, આજે હું તમને અત્યારે જે દાખલો ગણાવું છું એ દાખલો ચોપડીની અંદર ક્યાંય આપેલો નથી, એટલે એવી રકમ તમને ચોપડીમાં નથી આપી. પણ મેં બીજા એક્ઝામ્પલ જે છે બીજી જગ્યાએથી એક્ઝામ્પલ શોધીને તમને આ દાખલો ગણવા માટે તમને એ ફાયદાકારક નીવડે, પ્લસ બોર્ડની એક્ઝામમાં પૂછાય તો પણ તમને આવડી જાય, એટલા માટે આપણે આ દાખલો આજે ગણવાના છીએ. ચલો જોઈએ. વર્ગ અને આવૃત્તિ તમને બંને આપેલી છે. વર્ગની અંદર તમે જુઓ 5 થી 15, 15 થી 25, એટલે જે વર્ગ આપેલા છે બધા જ વર્ગ સતત વર્ગ છે, અસતત નથી. કેવા વર્ગ આપેલા છે? સતત વર્ગ છે. બાજુમાં આવૃત્તિ આપી છે 2-3, પછી આ જે છે એ ખૂટતી આવૃત્તિ છે, એક આવૃત્તિ નથી આપી, તમે જુઓ. અને બીજા બધા જ વર્ગની આવૃત્તિ તમને આપેલી છે, બરોબર. ચલો, હવે એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે હંમેશા તમને બહુલકનો જવાબ આપેલો હશે. જેવી રીતે મધ્યકમાં ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે મધ્યકની વેલ્યુ આપેલી હોય, ત્યારે બહુલકની ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર તમને બહુલકની પણ વેલ્યુ આપેલી હશે. આ ખાસ તમે ધ્યાન રાખજો. ચલો, હવે બહુલક તમને 39 આપેલો છે. હવે બહુલક 39 આપેલો, યાદ કરો, જ્યારે પણ બહુલકનો દાખલો ગણીએ ત્યારે સૌથી પહેલું કામ કરવાનું હોય છે બહુલક વર્ગ લાવવાનું. તો બહુલક વર્ગ લાવવાનું સૂત્ર મેં તમને લખાયું છે, સૌથી મોટી આવૃત્તિની સામે જે વર્ગ હોય એને કહેવામાં આવે બહુલક વર્ગ. પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિવાળો દાખલો આપ્યો હોય ત્યારે સૌથી મોટી આવૃત્તિની બાજુમાં જે વર્ગ હોય એ તમારે નહીં લેવાનો. આ ખાસ ધ્યાન રાખજો, નથી લેવાનો, યાદ રાખજો. તો મારે બહુલક વર્ગ કેવી રીતે લાવવાનો, તો એના માટે મેં તમને નોંધ લખાવી છે, તમારે ધ્યાન રાખવાનું. જ્યારે પણ દાખલાની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા પૂછાયા હોય અને તમારે બહુલક તમને આપેલો હોય ત્યારે બહુલક વર્ગ કેવી રીતે લાવવાનો, તો કે બહુલકની કિંમત, તમને જે બહુલકની કિંમત આપેલી હોય બહુલકની કિંમત જે વર્ગમાં હોય તે વર્ગ તમારે લેવાનો. કયો લેવાનો બહુલક વર્ગ, કયો લેવાનો તમારે? તો કે બહુલકની કિંમત જે વર્ગમાં હોય તે વર્ગ, તે વર્ગ લેવો. અને એ વર્ગને શું કહેવામાં આવે છે? બહુલક વર્ગ કહેવામાં આવે છે. બહુલક વર્ગ, એટલે તમને યાદ રહે એટલા માટે. ઓકે, તો બહુલક વર્ગ કેવી રીતે મળશે? તો કે ભાઈ, જે બહુલકની કિંમત હોય તે જે વર્ગમાં આપેલી હોય એને તે વર્ગ તમારે લેવાનો. અને એ વર્ગને શું કહેવામાં આવે છે? બહુલક વર્ગ કહેવામાં આવે છે. તો બહુલક વર્ગ કેટલો, બહુલક કેટલો આપ્યો છે? 39. તો તમારે ચેક કરવાનું કે આ જે બહુલક 39 છે એ કયા વર્ગમાં આવશે. 39 ક્યાં આવે? તો કે ભાઈ સાહેબ, 39 છે 35 થી 45 ની અંદર 39 આવે. તમે એકડા બોલો તો 35, 36, 37, 38, 39 રસ્તામાં 39 ક્યાંક આવશે. એટલે 39 અહીંયા, જો અહીંયા 39ની જગ્યાએ 47 હોત તો 47 કયા વર્ગની અંદર આવત? તો કે 45 થી 55, 45, 46, 47. તો તમારે નીચેનો વર્ગ લેવાનો. ઓકે, એટલે અહીંયા 39 આપેલા છે તો 39 કયા વર્ગમાં આવશે? તો કે 35 થી 45 ની અંદર તમારો બહુલક વર્ગ આવશે. માટે આ તમારો થઈ ગયો બહુલક વર્ગ. મેં અહીંયા લખ્યું છે બહુલક વર્ગ બરાબર 35 થી 45. પછી હવે યાદ કરો, જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિ હોય એને કહેવામાં આવે છે F1. એને શું કહેવામાં આવે છે? જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિને કહેવામાં આવે છે F1. ઉપરની આવૃત્તિ હોય એને કહેવાય 0 અને નીચેની આવૃત્તિ હોય એને કહેવાય 2. એટલે 0, 1, 2 આ રીતે લખી નાખવાના. એ મેં તમને ગયા દાખલાની અંદર સમજાવ્યું હતું. ફરીથી ખાસ ધ્યાન રાખજો, બહુલક વર્ગ કેવી રીતે લાવવાનો? તો કે બહુલકની કિંમત, તમને બહુલક આપેલો હશે, અહીંયા 39 છે, કયા વર્ગમાં 39 આવશે? બહુલક કયા વર્ગમાં આવશે 39? તો કે 35 થી 45 માં વચ્ચે 39 આવે, તો એ તમારો બહુલક વર્ગ થઈ ગયો.
પછી એની આવૃત્તિ હોય એને કહેવાય F1, એના ઉપરની આવૃત્તિ હોય એને કહેવાય F0, અને એના નીચેની આવૃત્તિ હોય એને કહેવામાં આવે છે F2. પછી વર્ગ લંબાઈ લાવવાની, વર્ગ લંબાઈ કેટલા ઉમેરેલા છે તો એ તો તમને લાવતા આવડે, H બરાબર કેટલા મળશે 10, અહીંયા ઊભી બાદબાકી કરો તમે, આ બે સંખ્યાઓની બાદબાકી કરો 10 આવશે, આ બંનેની બાદબાકી, કોઈ પણ બેની લાઇનસર બાદબાકી કરો એટલે 10 જવાબ આવશે. એટલે હવે તમને બધી વિગત મળી ગઈ છે. બહુલકનું સૂત્ર વાપરવાનું, ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો ઝેડ બરાબર કેટલા આપેલા છે તો કે ઝેડ બરાબર 39 આપ્યા, એટલે નીચે અહીંયા લખી નાખવાના 39 બરાબર ના બરાબર. એલ બરાબર કેટલા હતા યાદ કરો, બહુલક વર્ગ આપણો આવ્યો છે 35 થી 45, એમાં પહેલી રકમ હોય એને કહેવામાં આવે છે એલ. બહુલક વર્ગમાં પહેલી રકમ એટલે એની અધસીમા હોય, જે પહેલી રકમ કહેવામાં આવે છે એલ. એટલે અહીંયા મેં એલ બરાબર 35 લખ્યા, બરાબર વધતા ના વધતા. F1 બરાબર કેટલા છે 7, તો અહીંયા 7 મૂકી દેવાના. F0 તો કેટલા, તો કે F0 એટલે F, એટલે અહીંયા F મૂકી દેવાના 2 2, પછી F1 એટલે 7, F0 એટલે ફરીથી F, અને F2 બરાબર કેટલા, F2 બરાબર અહીંયા કેટલા લેવાના છે 4 લેવાના છે, ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી હતી તો કે H બરાબર 10 હતા. હવે ખાસ ધ્યાન રાખજો, ગણતરીની અંદર સૌથી પહેલા આ જે 35 છે આ બાજુ આવે તો શું થઈ જાય, માઇનસ. તમે કોઈ પણ દાખલો ગણો ત્યારે સૌથી પહેલા L ને ઝેડમાંથી માઇનસ કરી દેવાનો, એટલે 35 આ બાજુ આવે એટલે માઇનસ થાય. 39 માંથી 35 જાય એટલે વધશે કેટલા, તો કે 4 વધશે. 7 માંથી F ના જાય, બેની બાદબાકી થશે નહીં, એટલે એને એમને મૂકી દેવાના 7 માઇનસ F, એમને રહેવા દેવાના. પછી મેં ગઈ વખતે તમને સમજાયું હતું, જે વર્ગ લંબાઈ હોય એ આની જોડે ગુણી દેવાની, એટલે મેં ગુણાકારમાં લખ્યા છે, આપણે ગુણાકાર પછીના સ્ટેપમાં કરીશું. 2 × 7 કરો એટલે 14 આવે, F ના F માઇનસ અને 4 ના 4 માઇનસ. હવે આ 4 એમને ઉતાર દેવાના, 10 જોડે આ 2 ને ગુણવાના, 7 × 10 એટલે 70. 7 માઇનસ F ને 10 વડે, 2 ને આ બંનેને 10 વડે ગુણો, 7 × 10 એટલે 70, F × 10 એટલે 10F થાય. કેટલા થાય, 10 × F એટલે 10F. 14 માંથી અહીંયા 4 જશે, 14 માંથી 4 જાય એટલે 10, અને અહીંયા F માઇનસ એમનામ રહેશે. હવે આ 10 માઇનસ F, આ 10 માઇનસ F છે ભાગાકારમાંથી 4 જોડે ક્યાં જતા રહેશે, ગુણાકારમાં જતા રહેશે. એટલે આ 4 એમનામ લખ્યા છે, 10 માઇનસ F એની જોડે ગુણાકારમાં જતા રહ્યા, 70 માઇનસ 10F એમનામ રાખ્યા. હવે આ 4 નો 2 જોડે ગુણાકાર કરવાનો, 4 × 10 એટલે 40, 4 × 10 એટલે 40, 4 × F એટલે 4F, અને પછી બરાબર ના બરાબર 70 માઇનસ 10F. હવે સજાતીય પદોને નજીક લાવવાના, ચલો આ 40 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે જો અહીંયા 70 હતા, આ 40 આ બાજુ, અને આ 10F છે ને અહીંયા આ બાજુ જતા, એટલે શું થયું, આ 40 છે, આ 40 એ આ બાજુ આવ્યા, અને આ જે 10F હતા એ ઓલી બાજુ ગયા, એટલે 10F માઇનસ છે આ બાજુ આવે, તો જો મેં અહીંયા પ્લસ 10F લખ્યા, અને આ 4F તો હતા જ, અને આ 40 આ બાજુ આવ્યા એટલે શું થઈ ગયા માઇનસ. 10F માંથી 4F જાય એટલે 6, 10 ફઈમાંથી 4 ફઈ જાય તો કેટલી ફઈ રહે, 6 ફઈ રહેશે. અને નિશાની હંમેશા કેવી, તો કે મોટાની નિશાની મૂકવાની, એટલે મોટા પ્લસ છે એટલા માટે પ્લસ. 70 માંથી 40 જાય તો કેટલા વધશે, તમારો જવાબ 30 વધશે. એટલે આ સ્ટેપની અંદર ખાસ ધ્યાન રાખજો, 70 પ્લસ છે, આ 40 પ્લસ હતા આ બાજુ એટલે માઇનસ થઈ ગયા, આ 10F માઇનસ હતા આ બાજુ તો શું થયા પ્લસ, 10F માંથી 10 ફઈમાંથી 4 ફઈ ગઈ તો 6 ફઈ રહી, અને અહીંયા 70 માંથી 40 જાય તો 30. હવે મારે F નો જવાબ લાવવો છે, તો 6 આ બાજુ જાય એટલે ક્યાં જાય, ભાગાકારમાં, 30 ભાગ્યા 6, 30 ભાગ્યા 6 કરો એટલે F બરાબર કેટલો જવાબ આવશે, 5 6, અહીંયા છેદ ઉડશે, 6 5 30. માટે ખૂટતી આવૃત્તિનો આન્સર તમારો કેટલો આવ્યો, 5 આવ્યો. એટલે ખાસ તમને મેં જે નોંધ લખાવી, બહુલક વર્ગ અને આ વિગતો લાવવામાં તમે ભૂલ ના કરતા, આ વિગતો સાચી હશે તો તમને આનો જવાબ ગણતરીથી સરળતાથી લાવતા આવડશે. એટલે બોર્ડની એક્ઝામની અંદર વારંવાર એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો વધારે પૂછાતો હોય છે, એટલે આ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. આભાર.